નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર. પાણીની વિકટ પરિસ્થિતિને લઈ જામનગરમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલની વહીવટી તંત્ર સાથે મેરેથોન મીટિંગ. છેવાડાના ગામડાઓમાં પાણી પહોંચાડવાનો દાવો. અર્થતંત્રની દુર્દશા, બજેટ સત્રમાં લોકસભા માત્ર એક પ્રકાશ કાર્યરત રહી. બેક કૌભાંડ અને SC ST એક્ટને લઈ સાંસદોના હોબાળાથી ગૃહનો કિંમતી સમય વેડફાયો. શિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પરિણામો જાહેર. કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય, ભાજપની હાર. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ. વેઇટ લિફ્ટિંગમાં મીરા ચાનુ બાદ હવે સતીશ કુમારે જીત્યો ગોલ્ડ મેડલ. રાજકોટ આજી ડેમમાં પાણીમાં ડૂબતા છેલ્લા 2 દિવસમાં 4 લોકોના મોત. શુક્રવારે 2 તરુણી અને શનિવારે 2 યુવાનોએ ગુમાવ્યો જીવ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં અફરાતફરી મચાવવાનો જિજ્ઞેશ મેવાણી પર આરોપ. ચૂંટણી પંચમાં નોંધાઈ ફરિયાદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના ઉર્જા મંત્રી અને જામનગરના પ્રભારી એવા સૌરભ પટેલે જામનગરની મુલાકાત લીધી હતી અને જામનગર જિલ્લામાં પીવાના પાણીની વિકટ બનતી જતી સ્થિતિને લઈને વહીવટીતંત્ર સાથે મેરેથોન મીટિંગ યોજી હતી, જેમાં સ્થાનિક સોર્સ ડેમ ઉપરાંત નર્મદાના સોર્સ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી સૌરભ પટેલે જિલ્લાના છેવાડાના ગામના લોકોને પણ પાણીની સમસ્યા ન રહે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને શહેર સહિત 243 ગામડાઓમાં જુલાઈ માસ સુધી પાણી મળી રહે તે અંગે તંત્ર દ્વારા માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે તેમ પણ જણાવ્યું હતું. સંપૂર્ણપણે રાજ્ય સરકાર પીવાનું પાણી દરેક ગામડામાં પહોંચે તે માટે કટિબદ્ધ છે. અત્યારે ડેમોમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે, નર્મદામાંથી બી પીવાનું પાણી આપવામાં આવે છે અને જે લોકલ સોર્સિસ છે ત્યાંથી બી પીવાનું પાણી આપવામાં આવે છે. પણ આ ત્રણેય જગ્યાએથી કોઈ જગ્યાએ પાણી ન મળે તો સૂચના આપવામાં આવી છે કે ટેન્કરો દ્વારા બી પીવાનું પાણી જ્યાં માંગ હોય ત્યાં તાત્કાલિક પહોંચાડવું પડે. કલેક્ટરશ્રીના લેવલ ઉપર દર સોમવારે બેઠક થાય છે અને બેઠકમાં જે કોઈ દરખાસ્તો આવે એની મંજૂરી આપવામાં આવશે. ઇતિહાસમાં ક્યારેય બી સ્ટોક ન હોય એટલો સ્ટોક જામનગર જિલ્લાની અંદર આજની તારીખમાં થયેલો છે. ગઈ સાલ જે સ્ટોક હતો એનાથી બમણાથી વધારે સ્ટોક આજની તારીખમાં જિલ્લાની અંદર ઘાસના જુદા જુદા ડેપોમાં 6 ડેપો આજની તારીખમાં કલેક્ટરશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને 6 ડેપોની અંદર આજની તારીખમાં ઘાસ છે. એટલે આપણે ઈચ્છીએ છીએ વરસાદ સારો પડવાનો જ છે, પડશે જ. દેશના અર્થતંત્ર માટે અતિ મહત્વના ગણાતા એવા બજેટ સત્રમાં લોકસભા માત્ર 1% જ કાર્યરત રહી છે, જે દેશના અર્થતંત્રની દુર્દશા ગણી શકાય. બેંક કૌભાંડ તેમજ SC ST એક્ટને લઈને લોકસભામાં ભારે હંગામો સાંસદોએ મચાવ્યો હતો, જેને લઈને બંને ગૃહના 250 કલાક બગાડ્યા હોવાનું ખુલ્યું છે. તેમજ લોકસભામાં માત્ર 19 મિનિટ અને રાજ્યસભામાં 2.5 કલાક જેટલું જ કામ થયું છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી પાસેથી. જી મારુત, શું છે વધુ વિગત? જી, આપણે જણાવી દઉં કે લોકસભા અને રાજ્યસભામાં છેલ્લા થોડા દિવસોમાં થયેલી કાર્યવાહીથી દુર્દશા અર્થતંત્રની જોવા મળી રહી છે. ત્યારે કહી શકાય કે લોકોએ ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ બંને ગૃહમાં ધમાલ મચાવવામાંથી ઊંચા આવતા નથી. સવિશેષ વાત કરવામાં આવે તો વિરોધ પક્ષની નારેબાજી અને સત્તાધારી પક્ષની કહી શકાય જે પ્રશ્નોત્તરીમાં જે જવાબ આપવામાં આવતા હોય છે તેના કારણે લોકસભા અને રાજ્યસભાનો કિંમતી સમય વ્યસ્ત થઈ રહ્યો છે. લોકસભા માત્ર 1% જ કાર્યરત રહી છે, જ્યારે રાજ્યસભામાં 6% જ કામ થયું છે. પંજાબ નેશનલ બેંકના કૌભાંડ તેમજ SC ST એક્ટના વિવાદના કારણે બંને ગૃહો માત્રમાં હંગામો જોવા મળી રહ્યો છે, કોઈ નક્કર પરિણામ હાલ સુધી આવ્યું નથી. કહેવામાં આવે તો બજેટ સત્રને અર્થતંત્ર માટે મહત્વનું માનવામાં આવે છે, પરંતુ આ સત્ર દરમિયાન જ સાંસદોની ઉત્પાદકતા તળિયે પહોંચી ગઈ છે અને અપર હાઉસ સરકારના મહત્વના બિલના મામલે માત્ર મિનિટોની ચર્ચા થઈ રહી છે, ત્યારે અન્ય સમય પ્રાઇવેટ મેમ્બર બિલને લઈને સમય પણ વેડફાઈ રહ્યો છે. ત્યારે લોકસભા 19 મિનિટ
જે કહી શકાય લેજિસ્લેટિવ બિઝનેસ પાછળ પણ ખર્ચવામાં આવી રહ્યો છે. ત્યારે માત્ર 14 મિનિટ સરકારના બિલ પાસ કરવામાં. તો અર્થતંત્રની દુર્દશા હાલ અત્યારે જોવા મળી રહી છે અને બજેટ સત્રમાં લોકસભા માત્ર 1% જ કાર્યરત રહી છે તે શરમજનક વાત કહી શકાય. જી આભાર મારુત. વડોદરા જિલ્લાના શિનોરના સાધલી ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપ પ્રેરિત પેનલનો સફાયો થયો છે, જ્યારે ભાજપમાંથી બરડાખોરી કરીને કોંગ્રેસ સાથે મળેલી પેનલનો ભવ્ય વિજય થયો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપના સંગઠનમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે, જેના કારણે જ ભાજપને ફટકો પડ્યો હોવાનું જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શિનોર એપીએમસીની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના 3 વિભાગની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 14 બેઠકો માટે 30 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. સૌથી મોટી સ્વાયત્ત સંસ્થા એવી શિનોર એપીએમસીની ચૂંટણીનું આજ રોજ જે પરિણામ આવ્યું છે, એમાં શ્રી સાંઈ ખેડૂત હિતરક્ષક પેનલનો ભવ્ય વિજય થયો છે. ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી દિવસમાં આ તાલુકાના ખેડૂતોનું સૌથી પહેલું હિત જળવાય એ અમારી પ્રાથમિકતા રહેશે. અને બહારના વેપારીઓ જે અહીં આવીને તાલુકાના વેપારીઓના ભોગે અને શિનોર તાલુકાના ખેડૂતો જોડે છેતરપિંડી કરે છે એવું આગામી સમયમાં નહીં બને એની પૂરેપૂરી કાળજી અમારી પેનલના 100 જીતેલા ઉમેદવારો રાખશે. અને આવનારા દિવસોમાં ખેડૂતોને જે ભૂતકાળમાં તકલીફ પડી છે એનું પુનરાવર્તન નહીં થાય એની પૂરેપૂરી કાળજી રાખીશું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ 2018માં ભારતનો દબદબો જારી છે. ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને કારણે કોમનવેલ્થ ગેમ્સમાં 3જો ગોલ્ડ મેડલ ભારતના નામે થયો છે. વેઇટલિફ્ટિંગમાં મણિપુરની મીરા ચાનુએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ સતત બીજા દિવસે ભારતના સતીશકુમાર શિવલિંગમે કુલ 370 કિલો વજન ઉંચકી ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે ભારતના દીપકે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો જારી છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા રાષ્ટ્રમંડળોના ખેલોમાં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. વેઇટલિફ્ટરમાં મણિપુરની મીરા ચાનુએ 195 કિલો વજન ઉંચકી રેકોર્ડ બ્રેક ગોલ્ડ મેડલ જીત્યો છે. મીરા ચાનુ બાદ હવે પુરુષોમાં વેઇટલિફ્ટિંગમાં સતીશકુમારે શિવલિંગમે ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે દીપકે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. આ ઉપરાંત સતીશકુમારે ભાર વર્ગમાં 77 કિલોગ્રામ રમતા કુલ 370 કિલોગ્રામનો વજન ઉંચકી સુવર્ણ પદક જીત્યો છે. શિવલિંગમ પણ કોમનવેલ્થ ગેમ્સ 2014માં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. સ્નેચમાં 144 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 173 કિલો વજન એમ કુલ 370 કિલો વજન ઉંચકી વધુ એક સુવર્ણ પદ ભારતના નામે કર્યો છે. રાજકોટમાં આજી ડેમમાં નાહવા જતા પાણીમાં ડૂબતા છેલ્લા 2 દિવસમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. શુક્રવારના રોજ 2 તરુણીના મોત થયા હતા, તો તેના બીજા દિવસે આજી ડેમના ઓવરફ્લો પાસે પાણી ભરેલા ખાડામાંથી 2 યુવાનની લાશ મળી આવી છે. ગૌતમનગર વિસ્તારના 2 યુવાનોની ગુમ થયાની ફરિયાદ પરિવારજનો દ્વારા પોલીસ તંત્રને કરવામાં આવી હતી, જેને અનુસંધાને આ 2 યુવાનોની લાશ આજી ડેમ પાસેથી મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે, તેમજ આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી. બે બહેનો શુક્રવાર હોવાથી તેઓ સૈયદની દીકરી હોય નમાઝ પઢવા માટે થઈ આજી ડેમમાં નાહવા માટે ગયેલી ને ત્યાં ઓછીતા ઊંડા ખાડાની અંદર એક બેન ગરકાવ થઈ જતાં બીજી બેન તેને પાણીમાં ડૂબતી બસાવવા જતાં બંને બહેનો ડૂબી ગયેલ છે. અને આ બાબતે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં અમૃત નંબર 40/2018 દાખલ થયેલ છે. આ કામની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ બી એલ સરિયા તપાસ કરે છે અને આ અંગે ખરી હકીકત પૂરી તપાસ થયા બાદ જ જાણી શકાય. અમે 4 તારીખે છે ને બપોરે 2 વાગે છે ને એનો ફોન કર્યો હતો કોકને કે અમે ડેમે નાવા જઈ છીએ, પણ નાવા છે ને આ બાજુ આવ્યા નહોતા અને અમે છે ને ગોઈતો હતો એને, પણ 11 વાગે માલવીયામાં કમ્પ્લેન લખાવી હતી અને તે પછી અત્યારે કડસા સાહેબનો ફોન આવ્યો હતો કે અહીંયા આવો એક્ટિવા તમારું મળ્યું છે એમ, એ મજૂરી કામ કરે છે. આજરોજ કંટ્રોલ રૂમની વરધી આધારે આજી ડેમના ઓવરફ્લોના ગેટ પાસે આવેલ જૂની પથ્થરની ખાણોમાં ભરેલ પાણીમાં 2 માનવલાશ તરતી હોય, જેમાંથી 1 લાશ ફાયર બ્રિગેડે બહાર કાઢેલ છે અને 1 લાશ પાણીમાં તરે છે તેવી વરધી મળતાં પોલીસ સ્ટેશનથી સ્ટાફ સાથે અત્રે આવતા અત્રે ફાયર બ્રિગેડે બંને લાશો બહાર કાઢેલ હોય અને મરણજનાના સગાવાલા આવેલ હોય, લાશોની ઓળખ કરતાં જતીન અરવિંદભાઈ જીતિયા તથા હિરેન જીતેન્દ્રભાઈ પરમાર ને હોવાનું જાણવા મળેલ છે. અને બંને ઈસમો નાના મોવા મેઇન રોડ ગૌતમનગર શેરી નંબર 2 અને શેરી નંબર 3માં રહેતા હોવાનું જાણવા મળે છે. આગળની તપાસ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં અફરાતફરી મચાવવાની ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે ફરિયાદ નોંધાઈ છે. કર્ણાટકમાં ઉદ્બોધન દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ પીએમની રેલીમાં ખુરશીઓ ઉડાડી હંગામો મચાવવાનું કહ્યું હોવાનો આરોપ લાગ્યો છે. આ મુદ્દે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધાઈ છે.
ધારાસભ્ય અને દલિત આગેવાન જિગ્નેશ મેવાણી સામે વડાપ્રધાન મોદીની રેલીમાં અફરાતફરી ફેલાવવાનું ષડયંત્ર રચ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જિગ્નેશ મેવાણીએ તેના ઉદબોધનમાં મોદીની રેલીમાં ખુરશીઓ ઉડાડવા માટે ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ છે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે કર્ણાટકના યુવાનોએ વડાપ્રધાનના અભિયાન કાર્યક્રમમાં જઈને ખુરશીઓ હવામાં ઉડાડવી જોઈએ અને 2 કરોડ નોકરીઓનું શું થયું તેવો પ્રશ્ન પૂછવો જોઈએ. ત્યારે જિગ્નેશ મેવાણીએ કરેલા બેફામ નિવેદનો બાદ તેમની મુશ્કેલી વધી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 7 એપ્રિલના દિનને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવાય છે. રાજકોટમાં આ તકે પંડિત દીનદયાલ મેડિકલ કોલેજમાં એક ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં પ્રસરતી મહામારીને રોકવા માટે જાગૃતિ આવે અને માનવીનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા હેતુથી દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ મેડિકલ કોલેજ પંડિત દીનદયાલના ડીન ડોક્ટર ગોસ્વામીએ આ અંગે અબતક સાથે ખાસ વાતચીત કરી હતી. ભારતની અંદર 10 કરોડ ફેમિલીને કવર કરતા રૂપિયા 5 લાખ સુધીનો વીમો પણ જાહેર કરવા જઈ રહ્યા છીએ. એ જ રીતે ગામડાની અંદર જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ હોય છે, એ પ્રાઇમરી હેલ્થ સેન્ટરની નીચે કેટલાક પેટા કેન્દ્રો કામ કરતા હોય છે. આ પેટા કેન્દ્રોને અપગ્રેડ કરીને પીએસસી લેવલનું એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર લેવલના બને એવા પણ પ્રયત્નો ચાલુ થઈ ગયા છે અને એના માટે ભારત સરકારે રૂપિયા 1200 કરોડની ફાળવણી પણ કરેલ છે અને એ સેન્ટરોનું નામ આપેલું છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર. આજના આ દિન નિમિત્તે અહીંયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજની અંદર નેશનલ લેવલની સાથે સંકળાઈને પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિન દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન થઈ ગયું છે અને અત્યારે હાલ એ ચાલી પણ રહી છે. જન આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા એવા દૂધના બજારમાં થતા વેચાણની ગુણવત્તા ચકાસવા રાજ્યભરમાં આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જામનગરમાં સતત બીજા દિવસે વિકાસ ગૃહ રોડ પર આવેલ ભાવેશ ડેરી ફાર્મ અને શ્રીજી ડેરીમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું અને દૂધ પર કરવામાં આવતી જુદી જુદી પ્રક્રિયા અને ગુણવત્તા સંબંધિત ચકાસણી કરવામાં આવી હતી. ડેરી દ્વારા બજારમાં વેચાણમાં મૂકવામાં આવેલ એક પેકેટ તથા ડેરી પરના દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓની ગુણવત્તા સચોટ રીતે ચકાસવા વડોદરા ખાતે આવેલા ફૂડ વિભાગ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદ્દેદારો તેમજ ધારાસભ્યોના પ્રશ્નોના નિવારણો માટે એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યત્વે પાણી પ્રશ્ને ચર્ચા થઈ હતી. સ્થાનિક નેતાઓએ પોતાના વિસ્તારોની વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી હતી અને નિવારણ અંતે ચર્ચા વિચારણા કરાઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવન દ્વારા વિદ્યાર્થીઓને રસોઈ કળામાં માહિર બનાવવા માટેના 15 દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હોમ સાયન્સ ભવનની 22 વિદ્યાર્થીઓને ગુજરાતી, મદ્રાસી અને પંજાબી રસોઈ બનાવવાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાયન્સ ભવન યુનિવર્સિટીનું તથા એચએન શુક્લા ગ્રુપ ઓફ કોલેજીસ આ બંને સાથે મળીને સંયુક્ત ઉપક્રમે આ પ્રોગ્રામ અમે શરૂ કર્યો છે. 2 તારીખથી 14 તારીખ સુધી 2 અઠવાડિયાનો કુકિંગ, બેઝિક કુકિંગ તથા ગ્રૂમિંગ, મેકઅપ, મેકઓવર, ડ્રેસિંગ અને નાની મોટી ઘરની અંદર ગોઠવણ, આ બધું વર્ક સિમ્પ્લિફિકેશન, આ બધું આવરી લેતું આ કોર્સ અમે શરૂ કર્યો છે. આ વર્કશોપની અંદર 22 વિદ્યાર્થિનીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. અત્યારની જનરેશન જે છે વધુ પડતી ગેજેટ્સ અને એમાં ઇન્વોલ્વ થઈ છે. બીજું એનું કારણ છે કે અત્યાર સુધી બહેનોને ઘર ગૃહસ્થીનું વધુ શીખવાડાતું, હવે કેરિયરની રીતે જોઈએ તો બહેનો, છોકરાઓ અને છોકરીઓ બંનેને સમાન તકો આપવામાં આવે છે, ખાસ કરીને શહેરી પ્રદેશોમાં. તો એને કારણે વિદ્યાર્થિનીઓને ઘણું બધું બહારની પ્રવૃત્તિ પણ રહે છે, ટ્યુશન ક્લાસીસ રહે છે, એક્સ્ટ્રા એક્ટિવિટીના ક્લાસીસ રહે છે અને એમાંથી એટલી બધી ફ્રી થઈ નથી શકતી. એટલે ઘરની અંદર બેઝિક કુકિંગ છે, નાનું મોટું ઘર ગૃહસ્થી કે સંચાલનનું કામ છે, એ ક્યાંક શીખવાનું રહી જતું હોય છે. તો ફોર્મલ સ્વરૂપ આપવા માટે થઈને જ અમે ખાસ કરીને આ વર્ગો શરૂ કર્યા છે. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. મેરી રિયા ઓર રોહન મસાલેદાર બાતોં કે શોકીન હૈ, ગૌરવ કો તો મસાલેદાર પાર્ટીઝ અચ્છી લગતી હૈ, ઓર મમ્મી પાપા મસાલેદાર મૂવીઝ કે શોકીન હૈ, પર જિન મસાલો સે હમ સબ ખુશ હોતે હૈ વો હૈ અદાની મસાલે. બહેતરીન રો મટીરિયલ સે તૈયાર હોતે હૈ અદાની હોલ મસાલે, ગ્રાઉન્ડ મસાલે ઓર બ્લેન્ડેડ મસાલે.
खाने में महक और स्वाद बढ़ाते हैं और तारीफ मुझे दिलाते हैं। बेहतरीन मसाले मेरी मसालेदार फैमिली के लिए। अदानी बेहतरीन मसाले। नमस्कार दर्शक मित्रों, मैं शेफ केके आ रहा हूं आपके घर डिलीशियस रेसिपीज लेकर। मास्टर शेफ केके प्रेजेंट अब तक डिलीशियस रसफाल ओनली ऑन अब तक चैनल पर, तो देखना ना भूले। विराम बाद फरीथी आप सब दर्शक मित्रों का स्वागत छे। हवे जो ये आगड़ना समाचार। કેશોદમાં આવેલ અક્ષયગઢ સ્વામી ગુરુકુળમાં રોજમદારને મજૂરી ચૂકવવામાં આવતી ન હોવાની ફરિયાદ જેતપુરના હિમાંશુ ત્રિકમ જેઠવાએ નોંધાવતા ચકચાર મચી છે। રોજમદાર તરીકે નોકરી કરતા હિમાંશુ ત્રિકમ જેઠવાનો 8,000 લેખે 6 મહિનાનો પગાર બાકી હોય તે પગારની ચૂકવણી કરવા સંસ્થાના વહીવટીકર્તા વિજ્ઞાન સ્વામી પાસે માંગણી કરતા તેમણે પગાર આપવાને બદલે હિમાંશુ પર ચોરીનો આક્ષેપ નાખી મારી નાખવાની ધમકી આપી છે, જેને લઈ હિમાંશુ ત્રિકમ જેઠવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી યોગ્ય તપાસણી કરવા રજૂઆત કરી છે। ફાઇનલ લીધા બતાવી દે પ્રૂફ। વિડીયો નથી। હા વિડીયો નથી। વિડીયો નથી, ચોરી કરી ફાઇનલ। એમ તો કેમ સમી થાય, તમે કાયદેસર કરો, હું તો કહું એમાં અહીંયા ક્યાં એને આપણે મારે અહીં રાખો કે અહીંયા જેલમાં રાખો, મારે તો કાંઈ ફેર નથી પડતો તમારે નથી તો પછી એને કલંક તો લાગી ગયો ને સ્વામી, સેવા પૂજા કરતા અહીંયા જે પાંચ જણાની વચમાં ચોરીનો આરોપ નાખો તમે, કાંઈ કલંક નથી। ભેગી જા એ વાત નથી આવતી સ્વામી, આ તમે પાંચ જણા ને જઈને આ ઠેલામાં કાલ અત્યારે તમે ટેબલ નું કીધું પછી અમે લઈ જઈએ સ્વામી, અને પછી ફરિયાદ કરો તમે કે ઠેલા ભરીને વયો ગયો, કાંઈ નહીં કર્યું એટલે નહીં એમ, એટલે એવું નહીં તમે ત્રણ જણાને બોલાવી ગયો ઠેલા આપણે ઢગલો કરી દઈએ અહીંયા, કાંઈ નહીં કરી કીધું ને, તો તમે લખી દો કે ભાઈ આ માણસ ચોખ્ખો છે ને ઠેલા લઈને જાય છે, નકર સ્વામી હવે અમારે તો બીવા જેવું છે ને સ્વામી, લખવાની કંઈ જરૂર નથી, કાંઈ નહીં। મારું નામ જેઠવા હિમાંશુ છે, હું અક્ષયગઢ સહી નિવારણ સમિતિમાં 6 મહિનાથી આ કામ કરું છું કન્સ્ટ્રક્શનનું। આ કન્સ્ટ્રક્શનના કામને આધીન અમને પૈસા માગવાનું, 6 મહિનાના પૈસા માંગ્યા છે, તો એ જે સ્વામી લોકો વિજ્ઞાન સ્વામી છે હસ્તક, વિજ્ઞાન સ્વામીએ મને મારી ઉપર ચોરીનો આક્ષેપ કરેલો છે અને એને 100% કીધેલું છે કે નહીં આ હિમાંશુ તે ચોરી કરેલી છે। મેં એવું દર્શાવ્યું કે સ્વામી મેં ચોરી કરી છે તો સીસીટીવી ફૂટેજ તમારી પાસે સબૂત છે, તો એ કે હા એ સબૂત છે પણ અમારે કોઈને દેવા નથી ને પેશ કરવા નથી। આ દિન એને મને કાલ રાતના ગઈ રાતે એ મારવાની ધમકી આપી હતી કે અમે તારી રિમાઇન્ડ કરશું અને અમે તારા ટાટિયા ભાંગી નાખશું, કેશોદમાં રહેવા જવો નહીં રહેવા દે, અમારા હરિભક્તો જાજા છે। આથી મેં પોલીસ ફરિયાદ કરેલી છે, આ ફરી વસ્તી મારી ઉપર ચોરીનો ઇન્જામ ના આવે એને આધીન મેં મંદિરના અધ્યક્ષને બોલાવી અને સ્વામીને બોલાવી અને મારા બધાય ટોટલી સામાન ચેક કરેલો છે અને ચેક કરાવીને હવે હું રાજી કરાવીને લઉં છું અને કોઈ પણ જાતના સ્વામીએ પૈસા આપેલ નથી, એને એટલી જ વાત કરેલી છે કે આ જે પૈસા છે એ ચોરી થઈ એમાં વહી ગયા। પશ્ચિમ બંગાળ તેમજ ઓરિસ્સાથી ગરીબ ઘરના બાળકોને વધુ મજૂરીની લાલચ આપીને રાજકોટના વિવિધ વિસ્તારોમાં વેઠિયા મજૂરી કરાવવા લઈ અવાયેલા 73 બાળકોને પોલીસ કાર્યવાહી કરીને મુક્ત કરાવવામાં આવ્યા છે। આ બાળ મજૂરોને બાળ સંરક્ષણ ગૃહ ખાતે સંરક્ષણ હેઠળ મોકલવામાં આવ્યા છે। આ બાળકોના વાલીઓના સંપર્ક કરીને પોતાના વતને મોકલી આપવાની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવશે। એક મુખ્ય આરોપી સિકંદર કરીને હતો, જે આરોપી વેસ્ટ બંગાળના હુબલી ડિસ્ટ્રિક્ટમાંથી આ બાળકોને ત્યાંથી અહીંયા રોજગારી માટે લઈ આવતો હતો અને બહુ ઓછી રોજગારી આપી અને એ બાળકોનું શોષણ કરતો હતો। એને એ વસ્તુને અમે ધ્યાને રાખીને પછી બીજા પોલીસ સ્ટેશનો, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન, એમાંથી પણ અમે 29 બાળકો રેસ્ક્યુ કર્યા છે, એમાં 18 જેવા આરોપીઓના નામ ખોલવામાં આવેલા છે, જે બધા આરોપીઓ એ બાળકોનું શોષણ કરવામાં સંલગ્ન હતા। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાલ રાતે 16 બાળકો રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, એમાં પણ 2 આરોપીઓના નામ ખોલવા પામ્યા છે। સાથે સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 3 બાળકો રેસ્ક્યુ થયા છે,
અને આજી ડેમમાં આજના દિવસે અમે પછી મુહિમ રાખી હતી, એમાં પણ 3 બાળકો રેસ્ક્યુ થયા છે. અને આમાં એની અંદર અમે ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 1986 અને જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમોની હેઠળ કાર્યવાહી કરેલી છે. એ જ હું વસ્તુ કહેતો હતો કે ત્યાંથી મોટી મજૂરીનો લાલચ આપીને ત્યાંથી રોજગારી માટે અહીંયા લઈ આવતા હતા ને એ બધા મોટાભાગના જે છે નબળા વર્ગથી બિલોંગ કરે છે. તો ત્યાંના જે ગરીબ મા બાપ છે એમને મજૂરી માટે અહીંયા કોઈ એક મજૂર ઠેકેદાર છે એમની સાથે મોકલી આપતા હતા અને પછી અહીંયાથી એ મજૂરીના પૈસા જે છે ત્યાં મોકલતો હતો. પણ જે મજૂરી ત્યાં કમિટ કરીને આવતા હતા આ મજૂરીથી બહુ ઓછી મજૂરી એમને આપવામાં આવતી હતી. ગુજરાતભરમાં ગુણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ચોટીલાની પેશાળા સેન્ટરમાં ગુણોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓની ગુણન વાંચન જેવા વિવિધ કૌશલ્યોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ તકે ચોટીલા તાલુકા વિકાસ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાળાના આચાર્ય સહિતના શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે બીજી તરફ લોધિકાના બાલાસર પ્રાથમિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાની કોમ્પ્યુટર લેબ, પ્રજ્ઞા રૂમ, રમતગમતની સુવિધાઓ તેમજ મધ્યાહન ભોજનના ચિત્રો શાળામાં ગોઠવવામાં આવ્યા હતા. આ તકે તાલુકા ICDS CDPO તથા શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો. આજે સરકારશ્રીના અભિયાન તથા એના મળતીતમ સુવિધા દ્વારા આજે 85 બાળકો શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં એમ કે બધી સુવિધા છે, જેમ કે રમતનું મેદાન, બાળ ક્રીડાંગણ, મધ્યાહન ભોજન સેટ, કોમ્પ્યુટર લેબ વગેરે તમામ સુવિધા હોય અને છે. અને શાળાના શિક્ષક પણ દરેક સારા સારું શિક્ષણ આપે છે, તો ગામનો પૂરેપૂરો અમને સહકાર છે. અને ગામમાં જ્યારે પણ અમારે જેવી જેવી જરૂરિયાત પડી હોય ત્યારે ગામમાં આવીને અને બધી તમામ સુવિધાઓ પૂરી પડે છે. એટલે મેં જ્યારે જ્યારે મધ્યાહન પણ હાલતા ક્યારેક હડતાળ ઉપર હોય ત્યારે પણ એમ કે ગામમાંના સહયોગથી અમારે પૂરેપૂરું ભોજન વ્યવસ્થિત ટાઈમસર મળે. અને ગામમાં જે મધ્યાહન ચાલે છે તેના દ્વારા પણ પૂરેપૂરી સારામાં સારી બાળકોને સારામાં સારી લાગેલી રસોઈ પણ પીરસવામાં આવે છે. નાવા વાદીવાસા પ્રાથમિક શાળા ખાતે ગુણોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને તેમાં આચાર્ય નિવૃત્ત આચાર્ય શ્રી શાંતિલાલ ચૌહાણ તેમજ ચોટીલા CRC 2 વિનુભાઈ સોયાએ બાળકોનું મૂલ્યાંકન કરી અને અહીંયા પ્રોત્સાહિત કરેલ છે. એમને વાંચન, ગણન અને લેખનના મૂલ્યાંકન માટે તથા 6 થી 8 ધોરણના સમગ્ર સર્વગ્રાહી મૂલ્યાંકન માટે પધારેલા છે. શાળાનું વાતાવરણ ખૂબ સારું છે, પર્યાવરણ પણ ખૂબ સારું છે, બાળકો પણ ઉત્સાહી છે, શિક્ષકો પણ ઉત્સાહી છે. ખૂબ સારા વાતાવરણમાં મૂલ્યાંકનની કાર્યવાહી હાલ ચાલુ છે. રાજકોટમાં ભોમેશ્વર વિસ્તારમાં નવયુગ ક્ષત્રિય સેવા સંગઠનની રચના કરવામાં આવી છે. આ સંગઠન દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક મદદ પૂરી પાડવામાં આવશે, જે વિશે વધુ માહિતી આપણ નવયુગ ક્ષત્રિય સેવા સંગઠનના સભ્યોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અમે ભોમેશ્વર વિસ્તારમાંથી આવ્યું છે, જામનગર રોડ. અમે લોકો એક નવયુગ ક્ષત્રિય સેવા સંગઠન નામનું એક સંગઠન બનાવ્યું છે, જે એક સેવાકીય સંગઠન છે અને અમારો ઉદ્દેશ ફક્ત સેવા કરવાનો છે. અને અમારો ટાર્ગેટ મેઇન છે ગરીબ અને મધ્યમ વર્ગ, જે જનરલ લોકોના ક્ષત્રિય સમાજમાં અમારા જે ગરીબ અને મધ્યમ વર્ગ આવે છે એ લોકોને ટાર્ગેટ કરી અને એ લોકોને જરૂરિયાત પૂરી કરવાનો અમારો ઉદ્દેશ્ય છે. અમુક અમારા સમાજમાં અમુક મેં લેડીઝ કે એ રીતની પોઝિશનમાં જોયા કે જે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં હતા, તો એ લોકોને ઊંચું આપણે આગળ લાવવા માટે શું કરી શકાય એના માટેની અમે એક સંગઠનની રચના કરી છે. મૂળ વસ્તુ અમારો સર્વે કરવામાં આવશે અને મેઇન વસ્તુ શિક્ષણ છે, પછી સામાજિક જાગૃતિની જેમ છે દહેજ છે કે એ બધી અને સમૂહ લગ્ન કરવા આ રીતનો એક પ્રચાર પ્રસાર પણ કરવામાં આવશે. અને ખરેખર મેઇન વસ્તુ શિક્ષણના મુદ્દાને વધારે મહત્ત્વ અમારે આપવામાં આવશે. અમે એક એવું આયોજન પણ આમાં કર્યું છે કે એક આખી એક અમે ટીમ સર્વે ટીમ બનાવશી, સર્વે ટીમ કરીને લોકોનો એક સર્વે કરવામાં આવશે. અમે લોકો જે જે અમે આમાં જે કાર્યકરો ભાઈઓને રાખશી એ અમે એવાને રાખશી જેને ખરેખર આર્થિક જરૂરિયાત છે અને અમે જે જે કાર્યકરો છે તે લોકોને માનદ વેતન પણ આપવાની કોશિશ કરશું, જેથી કરીને સ્ટાર્ટિંગથી જ અમે લોકો આ વસ્તુ આગળ કરી શકીએ, સમાજના ભાઈઓને મદદ અમે કરી શકીએ. સેલવાસના કસ્તુરી ગ્રાઉન્ડમાં GPL સીઝન 2 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનો શુભારંભ સાંસદ નટુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, તેમજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 17 એપ્રિલના રોજ રમવામાં આવશે. આ તકે નગરપાલિકા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, PI સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. શાંતુભાઈ ઓર શાંતુભાઈ કી પૂરી ટીમ કો અભિનંદન દેતા હું ઓર પૂરા જો GPL કી જીતના ભી જો ગ્રુપ હૈ ઉન લોગોને બહુત અચ્છા મહેનત કિયા હૈ. ખાસ કરકે
जो मैनेजमेंट जो कमेटी है उनका बहुत बड़ा योगदान है। और ये दादरा नगर हवेली के लिए शांतु भाई हर टाइम ऐसे टूर्नामेंट रखते हैं। मैं ये मानता हूँ कि हर इसीलिए हमने दादरा नगर हवेली में एक साइले में इंटरनेशनल खेला मतलब स्टेडियम हमने बना चालू है कामकाज। और सिलवासा में जो ग्राउंड था उसको रिनोवेशन का चालू है। मैं मानता हूँ कि आते साल में वहाँ ही उसे भी बढ़िया शांतुभाई करे। બોડેલીના સૂર્ય ગામે અજ્ઞાત કારણોસર આગ લાગી હતી। આ આગને ગ્રામજનો દ્વારા કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, તેમજ એપીએમસીના ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં કુલ 3 મકાનો સહિતની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જેથી ત્રણેય પરિવારોમાં મુશ્કેલીનો માહોલ જોવા મળ્યો હતો। અચાનક જ કુદરતી રીતે એવી આગ લાગીને કોઈ ખબર જ ન પડી અમને, અને તરત હરગી ગયો કારણ કે કાચું ઘર હતું અને એ લગભગ બધું અંદર બધો સામાન અમે કોઈ બચાવવા નહીં રહ્યા। અને તે સુધીમાં હવે ગામવાળા આવ્યા અને ગામવાળાએ મદદ કરી પાણીની, પણ તે સુધીમાં તો બધું ઘર હળગવા બાજુ, પછી બોડેલીથી બંબો આવ્યો અને ત્યારે આગ કાબૂમાં આવી, પણ તે સુધીમાં બધું ઘર સળગી ગયું સાહેબ। રાજકોટમાં લાભ પ્લોટમાં રહેતા યુવક ઉપર ધર્મેશ પટેલ નામના યુવક પર બુકાનીધારી અજાણ્યા શખ્સે એસિડ દ્વારા હુમલો કરવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઈજાગ્રસ્ત થયેલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ આરોપીઓની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। અમારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાતી પ્લોટ શેરી નંબર 13 ત્યાં એક રોયલ પોલીટેક કરીને કંપની છે, એમના માલિક છે ધર્મેશ લલિતભાઈ સંગાણી, એમને ઉપર એસિડ હુમલાનો બનાવ બન્યું છે। આમાં જે ફરિયાદી છે એમનાથી પૂછપરછ કરવામાં આવેલી છે। પૂછપરછ દરમિયાન ફરિયાદીએ અત્યાર સુધી કોઈના ઉપર શંકા કે કોઈ નામ કોઈનું કીધું નથી, અને સદંતર કે એ જ કહે છે કે મને આના બાબતમાં કોઈ શંકા કે કોઈના ઉપર વહેમ નથી। અમે બીજી સીસીટીવી ફૂટેજ પણ થોડા ઘણા અમને મળ્યા છે। સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કોઈ એક બુખાનીધારી માણસ છે, પગે ચાલતો આવે છે અને પછી એમને એના ઉપર એસિડ હુમલો કરેલું છે। અમે એમની શોધમાં છીએ અત્યારે, અને બીજી રીતે પણ એમની ડિટેલ કાઢીએ છીએ, એના આધારે ગુનો ડિટેક્ટ કરવાની પ્રયાસ ચાલુ છે। મોરબીના યોગી પાર્કમાં આવેલ બીસીસીઆઈના ફિઝિયોથેરાપિસ્ટના પ્લોટને બચાવી પાડનાર તથા પરિવારને ધાક ધમકી આપનાર 9 શખ્સોની મોરબી પોલીસે ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી, અને પોલીસ તંત્ર દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। આ આરોપીઓ સમક્ષ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને આરોપીઓ રીઠા ગુનેગાર હોવાનું માલુમ પડ્યું છે, ત્યારે આરોપીઓની વધુ તપાસ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પરમ દિવસે તારીખ 5 એપ્રિલના રોજ અરજદાર યોગેશ ગોવિંદભાઈ પરમાર, જે પોતે બીસીસીમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે બેંગ્લોર ખાતે સેવા પૂરી પાડે છે, અને પરમ દિવસે પોલીસ અધિક્ષકશ્રી પાસે આવી અને રજૂઆત કરેલ કે પોતાનો જે બાપદાદાનો પ્લોટ છે ત્યાં એના વયોવૃદ્ધ માતા ત્યાં રહે છે, એ અમુક ઈસમો ધાક ધમકી આપી અને હથિયારો લઈને સાથે આવે અને પ્લોટ પચાવી પાડવાની ધમકી આપેલી હતી, જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રીની સૂચના મુજબ બી ડિવિઝન પોલીસ તથા એલસીબી પોલીસને તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલ એમની સૂચનાથી, અને ફરિયાદમાં કુલ 3 ઈસમો અને એમની સાથે બીજા અજાણ્યા 6 એમ 9 ઈસમોની બી ડિવિઝન પોલીસ અને એલસીબી। સમાચારોના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર। પાણીની વિકટ પરિસ્થિતિને લઈ જામનગરમાં ઉર્જામંત્રી સૌરભ પટેલની વહીવટીતંત્ર સાથે મેરેથોન મીટિંગ, છેવાડાના ગામડાઓમાં પાણી પહોંચાડવાનો દાવો, અર્થતંત્રની દુર્દશા, બજેટ સત્રમાં લોકસભા માત્ર 1% કાર્યરત રહી, બેંક કૌભાંડ અને એસસીએસટી એક્ટને લઈ સાંસદોના હોબાળાથી ગૃહનો કિંમતી સમય વેડફાયો, શિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પરિણામો જાહેર, કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય, ભાજપની હાર, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 3rd ગોલ્ડ મેડલ, વેઇટલિફ્ટિંગમાં મીરા ચાનુ બાદ હવે સતીશ કુમારે જીત્યો ગોલ્ડ મેડલ, રાજકોટ આજી ડેમમાં પાણીમાં ડૂબતા છેલ્લા 2 દિવસમાં 4 લોકોના મોત, શુક્રવારે 2 તરુણી અને શનિવારે 2 યુવાનોએ ગુમાવ્યો જીવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં અફરાતફરી મચાવવાનો જિજ્ઞેશ મેવાણી પર આરોપ, ચૂંટણી પંચમાં નોંધાઈ ફરિયાદ। તો આ હતા આજના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહો અબ તક, નમસ્કાર।